देहि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बजन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहास रुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी श्री काष्ठभंजन देवनी બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે હનુમાન જયંતિનો સમયો છે. આપણા વલ્લભભાઈ પટેલ પેન્સિલ્વેનિયાવાળા એ સ્પોન્સર થયા છે, મહેન્દ્રભાઈ ગવાસદવાળા એ સભાના સ્પોન્સર થયા છે. આ બે ભક્તોને તાળીઓથી બધાવી આપણે થોડી હનુમાનજીના સદગુણોની પણ ગુણગાન કરીશું. પણ પહેલાં આપણી જે ચાલુ કથા છે સુકાનંદ સ્વામીની, એ કથામાં આપણે પ્રવેશ કરીએ. અગાઉ આપણે જ્યારે અહીંયા આગળ હરિજયંતિનો સમયો હતો ત્યારે જે કડીઓ સુધી આપણે કથા કરી હતી એ કડીઓથી આપણે આગળ જવું છે. થોડી જે પાછલી કડીઓ આપણે દર વખતે રિપીટ કરીએ છીએ અને ગાશું, અને ત્યાર પછી આગળની કથામાં પ્રવેશ કરીશું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય મોટા માટે ન કરવો બગેડો.
મહારાજે પત્ર લખાવ્યો છે જે ખગોળ ભૂગોળનું વચનામૃત આપણા વચનામૃતની અંદર પાછળ છપાયેલું છે. ગયા વખતની કથામાં આપણે જોયું કે જે વચનામૃતનો મુખ્ય પાયો ખગોળ ભૂગોળનું વચનામૃત એ મનુષ્ય જન્મની દુર્લભતા ઉપર લખાયેલું છે. ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને મનુષ્ય જન્મની દુર્લભતા અને મનુષ્ય જન્મની દુર્લભતાની અંદર પણ સદગુરુઓનું મળવું એ અતિ દુર્લભ, ભરતખંડમાં જન્મ મળવો એ અતિ દુર્લભ એ મહારાજે વર્ણન કર્યું છે જે આપણે ગઈ વખતે સાંભળ્યું. 3.5 કોટી બ્રહ્મા જ્યારે જીવીને મૃત્યુ પામે ત્યારે આપણને સત્પુરુષનો યોગ, સત્સંગનો યોગ, ભરતખંડમાં જન્મ એક વખત આવતો હોય છે. આવો મોઘો આ મનુષ્યનો જન્મ, સત્પુરુષનો યોગ એનાથી કરોડો ગણો મોઘો એ આપણને મહારાજે સહજમાં આપ્યો છે એ વચનામૃત દ્વારા આપણે સમજ્યા, સ્વામીની કડીઓ દ્વારા સમજ્યા. સુકાનંદ સ્વામીનું આખ્યાન એ પડે પડે આપણા જીવનનો કોઈક મોડ લાવે છે, પડે પડે આપણી બુદ્ધિમાં કોઈ નવો પ્રકાશ કરે છે, પડે પડે આપણને આપણી પાછલી ભૂલોને ઓળખાવે છે અને આગળ થવાવાળી ભૂલોમાંથી આપણને બહાર કાઢે છે. સુકાનંદ સ્વામીનું આ આખ્યાન છે, સુકાનંદ સ્વામીનું જીવન છે એક મુમુક્ષુ, મોક્ષ માટે નીકળેલો હોય, જે ભગવાનને પામવા માટે નીકળેલો હોય એના જીવનના શ્વાસ કેવા હોવા જોઈએ, એના જીવનની ક્ષણો કેવી હોવી જોઈએ, એની ક્રિયાઓ કેવી હોવી જોઈએ, એનું વર્તન કેવું હોવું જોઈએ, એને મહારાજમાં નિષ્ઠા કેવી હોવી જોઈએ અને પોતાના સદગુરુ સાધુમાં નિષ્ઠા કેવી હોવી જોઈએ એ સ્વામીના જીવન દ્વારા આપણને જાણવા મળે છે. સ્વામીની અંદર બહુ વિશાળ બુદ્ધિ હતી. જગતમાં એવી કહેવત છે, ખાવા ન મળે તેથી થયા બાવા. સાધુ કોણ થાય? તો કે જેને ઘેર ભૂખ મરો હોય ને એ સાધુ થાય, જેને ઘેર ખાવાના રોટલા ના હોય ને એ સાધુ થાય, જેનું મગજ હાલતું ના હોય ને સંસારમાં આળસું હોય ને એ સાધુ થાય. ખરેખર એવા થાય છે, નથી થતા એવું નહીં, થાય છે. લાડવા ખાવા માટે સાધુ થયા હોય એવાય થાય છે, સ્પેશિયલ લાડવા માટે આવ્યા હોય એવાય હોય છે. આળસ સંસારમાં હોઈએ, કેટલી ઉપાધિ, કમર તૂટી જાય, હાડકા તૂટી જાય, ગાળો ખાવી પડે, એના કરતાં આ ઊંચી વ્યાસપીઠ તૈયાર બેસી જાઓ, પલાઠી વાળીને થોડી વાર ઉપદેશ આપી દો
અને એ તમારે દૂધપાક માલપુડા ખાઈને લહેર કરો, કેટલો સારો માર્ગ, તરત થઈ જાય. એવી રીતે પણ સાધુ થયેલા હોય છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણને ત્યાં આજે આપણને કહેવાની ઈચ્છા થાય કે મહારાજને ત્યાં બ્રહ્માનંદ સ્વામી જેવા અડધો મન સોનું પહેરવાવાળા સાધુ થયા, એટલે ભગવાન સ્વામીને સર્વોપરી છે. એને તે આવા સાધુ થયા. જગતની અંદર ખાવા માટે સાધુ થતા હશે, જગતની અંદર ફેલ કરવા માટે સાધુ થતા હશે, પણ શ્રીજી મહારાજને ત્યાં તો જે સંસારની અંદર કોહી નૂર જેવો શોભે એવો હોય, જેને સંસારીઓ પણ કોહી નૂર કે, જેને સંસારીઓ પણ સોનાની લગડી જેવો કે, જેને સંસાર પ્રમાણ કરે કે અમારા સંસારમાં શોભે એવો છે, એ આ સંસારનો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિની ચુંદડીઓ પહેરીને બેઠા છે એવા સાધુના આપણને રાતને દિવસ દર્શન થાય છે, એવાના દર્શન થાય. સુકાનંદ સ્વામી જોવો અહીંયા આગળ લખ્યું છે, સુખ મુનિમાં બુદ્ધિ છે જાજી, સુખ મુનિમાં બુદ્ધિ છે જાજી, જીવને સમજન દેતા તે સાચી, જીવને સમજન દેતા તે સાચી, મોજવન માથે કાઢેલ બારા, મોજવન માથે કાઢેલ બારા, નાખે અક્ષર માય કધા, નાખે અક્ષર માયક ધારા, નાખે અક્ષર માયક ધારા, નાખે અક્ષર માયક ધારા. સ્વામીનો સ્વભાવ એવો કે કોઈ પણ જીવને મહારાજમય કેમ રે આવો ઉપાય કરવો. સ્વામી ભેગા એક સ્વામીનો બહુ મહિમા વાળો હરિભગત, સુકાનંદ સ્વામીનો બહુ મહિમા સમજતો હશે, એવો એક હરિભગત સ્વામીની ભેગા રહેવા માટે આવ્યો. પણ તમને ખબર છે ઘણા ભક્તો એવું કે અમે શનિવારની વાટ જોઈને બેઠા હોઈએ કે શનિવાર આવે અને મંદિર જઈએ. અને હવે મને એવું લાગે છે કે આ સભાની અંદર ઘણાયના મોઢા જોઉં છું ને, અત્યારે નવા આવેલા ભક્તોમાં થોડા 6-8 મહિનાથી આવતા હોય એવાના ઘણાને જો આવે એને વ્યસન થઈ ગયું છે કે મંદિર આવ્યા વિના ચાલે જ નહીં, એવું દેખાય છે કે આને વ્યસન છે કે મંદિર આવ્યા વિના ચાલે જ નહીં. પછી એ હરિભગત આવીને સ્વામી ભેગા રે, અઠવાડિયું રહ્યા, બહુ સારું લાગ્યું હા, સ્વામીની વાતો સાંભળીને, સ્વામીના દર્શન કરીને, સ્વામીનો પ્રસાદ જમીને. પણ સ્વપ્નની અંદર ઘરવાળી આવ્યા કરે, સ્વપ્નું રાતે આવે ને અને ઘરવાળી આવે. હવે આ ઉપાધિ શું થાય કે સવાર સુધી સ્વપ્નું ઘરવાળીનું આલે અને હવારમાં આંખ ખોલે ત્યાં સ્વામી હામાં દેખાય. એટલે આ ભગત મૂંઝાયા કરે કે અહીં રહું છું, ઘરવાળીનું સ્વપ્નું આવે છે, આપ તો સ્વામીને પૂછી જ લઉં. સ્વામી પાસે જઈને સ્વામી દંડવટ કર્યા, સુકાનંદ સ્વામી કે સ્વામી એક પ્રશ્ન છે. સ્વામી કે બોલો. સ્વામી હું ઘેર રહેતો હતો ત્યારે તમારું સ્વપ્નું આવતું હતું, તમને અમારા બહુ સ્વપ્ન આવે ને, ગુરુજીનું આવે, સંતોનું આવે, ઘણા બધાને આવતા હશે, કરો તો આંગળી ઊંચી, કેટલાને આવે છે રાત્રે ઊંઘમાં સ્વપ્નમાં ગુરુજીને સંતો આવતા હોય, કરો હરખી આંગળી ઊંચી. જો આ સભામાં કેટલા બધા, તાળી તો પાડો, જેને નથી આવતું એ તાળી પાડો, તમે એની તાળી પાડશો તમને આવશે. તમને ગુરુજીને સંતો સ્વપ્નમાં એટલે ના આવતા હોય કે તમે સંભાળતા હશો ઓછા, અને આ જે આવે છે એ સંભાળતા હોય આખો દી એટલે એને આવે. તમે આખો દિવસ ટેવ પાડશો કે મહારાજ ગુરુજી સંતોને સંભાળ્યા કરો એટલે તમને સ્વપ્નમાં આવે જ આવે જ. સુકાનંદ સ્વામીને કે સ્વામી તમે ઘેર હો તો તમે સ્વપ્નમાં આવો, પણ અહીંયા આવું છું ને તો પેલી ઘરવાળી સ્વપ્નમાં આવે છે, તો શું કરવું? સુકાનંદ સ્વામી કે તું ઘેર જતો, કારણ કે તને અહીં રહીને એ યાદ આવે એને રાત્રે સ્વપ્નમાં કેમ આવતી હશે? શું કારણ? ન્યા સ્વામી કેમ યાદ આવતા હતા સ્વપ્નમાં, અને અહીં સ્વપ્નમાં ઘરવાળી કેમ યાદ આવે? કારણ કે ઘેર હતો ત્યારે ઘરવાળી જોડે કેટલી વાર ઝઘડો થાય, કઈ જીદ પકડે, કઈક આપણું ધાર્યું ના થવા દે, એટલે બધેથી થાકે ને, એટલે કોણ યાદ આવે? સાધુ હારા કે બધી રીતે કઈ ઉપાધિ નહીં. સાધુ ત્યારે એટલે સાધુ યાદ આવે, અહીં રે એટલે એ યાદ આવે. તો સ્વામી કે તું ઘેર જા. હવે ત્યાં બાજુમાં બીજા સંતો ભક્તો બેઠા હશે, એને એમ થયું કે સ્વામી આને ઘેર જવા માટે કેમ કે છે?
એટલે કોઈ પૂછ્યું કે સ્વામી તમે આવો આદેશ કેમ આપો છો સંસારમાં જવા, એના કરતા એ સાધુ ભેગા હું ખોટો, અહીં રહે તો સારું થાય ને એનું. સ્વામી કે એનું અહીં રહે સારું નહીં થાય, કારણ કે અહીં રહેશે એટલે આખો દિવસ ઘરવાળી સાંભળશે, આખો દિવસ ઘરવાળી સાંભળશે, રાત્રે સ્વપ્નમાં એ આવશે અમારી ભેગા રહે એનો અર્થ શો. આ સ્વામીએ બુદ્ધિનું કામ કર્યું. જોયું શ્રીજી મહારાજની હયાતીમાં શ્રીજી મહારાજ મનુષ્ય આકારે હાજર હતા, અને જે સત્સંગ છે એ જ સત્સંગ આજે આ લોયાધામ પરિવારનો છે, એમ આપણે કહીએ તો જરાય ન્યૂન નથી. એ જ સત્સંગ છે. જો આપણને આમ દ્રષ્ટિ આવડે ને તો તમે વિચારો કે હું અત્યારે અચાનક આ બધી ઘટનાઓ તમને કહું છું ને, અમે કેટલું વિચારતા હોઈશું. તમે કંઈક સત્સંગ અર્થે કરતા હશો એની એકાંતમાં બેસીને અમે કેટલું વિચારતા હોઈશું. સાધુઓ તમારો મહિમા, અમે સાધુ છીએ તોય બહુ વિચાર્યા કરીએ, તમારામાંથી ઘણું શીખ્યા કરીએ છીએ, એમ તમે પણ એકાબીજાના પાત્રોને જોઈને ઊંચા આવો. જે લેવલે છો એ લેવલથી તમારે ઊંચા આવવું હશે. તમારી બાજુમાં કોણ તમારાથી ઊંચો બેઠો તમારે જોવું પડશે. હું સાધુ છું, મારે મારા સાધુ જીવનમાં ઊંચું આવવું હોય, મારા લેવલને ઊંચાઈ પર લઈ જવું. ઊંચું એટલે અહીં હેઠો બેસતો ના વ્યાસપીઠે બેસતો એ ઊંચો નહીં. પાંચ આપણને પૂછતા ના હોય કે અહીં ખીલી મારું કે નહીં સ્વામી, ના જ પૂછવા માંડે સ્વામી અહીં ખીલી મારું, એ ઊંચાઈ નહીં. મોટાઈ કહી કે આપણને જોઈને પુરુષોત્તમ નારાયણની છાતી ગદગદ ખીલી જાય, આપણને જોઈને પુરુષોત્તમ નારાયણને નાચવાની ઈચ્છા થઈ જાય, આપણને જોઈને પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમ પણ ભૂલી જાય. આપણી સાધુતા ને આપણું ભક્તપણું જોઈને શ્રીજી મહારાજને એક વખત પોતાનું ધામ અને ધામના મુક્તો ભૂલાઈ જાય, એ મોટાઈ છે, એ ઊંચાઈ છે. એ ઊંચાઈ આપણને આ સંતોના ભક્તોમાંથી મળશે જે આપણી આજુબાજુમાં છે. એટલે એની ઊંચાઈને જોતા શીખો. એકાબીજાની અંદર જે શ્રેષ્ઠ વસ્તુ પડી છે એને ખોળતા શીખો. બહેનો બહેનોમાં, ભાઈઓ ભાઈઓમાં, આ સભામાં મારાથી શ્રેષ્ઠ કોણ છે? મારાથી વધારે સમર્પણ વાળો કોણ છે? મારાથી વધારે નિષ્ઠા વાળો કોણ છે? મારાથી વધારે ભક્તિભાવ વાળો કોણ છે? ગોતો અને ગોતીને એના ગુણને વિચારો, સદગુણોને વિચારો, બહુ બળ મળશે. એનાથી જે તાકાત આવશે ને, બીજી કોઈ દવાથી તાકાત નહીં આવે. કોઈ દવા એવી નથી જે તાકાત આપે, પણ આ દવા એવી જબરી છે ને, તાકાત વાળી છે. આપણી અંદર તાકાત ના હોય તોય આવી જાય, બોલો તોય આવી જાય. એવું છે. આ મારે ઘણી વખત ઉપવાસ કરો ને તો હું વિચારું કે આજ કરું, કાલ કરું, પરમદી કરું, પણ કોઈ સંતો ભક્તોને ઉપવાસ કરતા જોઉં ને, અને પછી મને માથું દુખતું હોય, પેટ દુખતું હોય, કારણ કે ઉપવાસમાં તો એવું જ થાય ને, પણ તરત એમ થાય કે ઓહો આ સ્વામી કરે, આ ભગત કરે, આપણાથી કેમ ના થાય, અને તરત થઈ જાય. બોલો ઉત્સાહથી થઈ જાય, બાકી અઘરું પડે, પણ કોકને આપણે જોઈએ તો આવે ને. કોઈકના દાસત્વને આપણે જોઈએ તો આપણામાં દાસત્વ આવશે, કોઈના સમર્પણને જોઈએ તો આપણામાં સમર્પણ આવશે. માટે જોવું. સુકાનંદ સ્વામીએ હરિભગતને ઘેર મોકલ્યો, ભાઈ ઘેર જઈને ભજન કર, ત્યાં હું તને યાદ આવી છે, સારું છે, પણ અહીં રહીને તારા ઘરવાળાને યાદ ના કરીશ. અને પછી હરિભગત ઘેર ગયા. સુકાનંદ સ્વામી આવા વિચક્ષણ હતા, કઈ વેળાએ કયો નિર્ણય લેવો ને બહુ અગત્યનો છે. ઘણી વખત નિર્ણય લેતા ના આવડે ને તો ઊંધું પડે, ઊંધું પડે. કરવા ગયા ભાઈ દવા અને થઈ જાય એના માટે ઝેર, એવું હોય છે. એટલે ઘણી વખત ઊંધું ના પડે એનું ધ્યાન જે કરાવવા વાળા હોય ને એને ખાસ ધ્યાન રાખવું પડે. આગળ સુકાનંદ સ્વામી કેવા નિર્મત્સર સાધુ હતા એ આની અંદર લખેલું છે. એક વાર એવી ઘટના ઘટી કે સુકાનંદ સ્વામી ઉપર મહારાજને બહુ હેત હતું. એટલે આગળ પણ મેં વાત કરી હતી કે જેની ઉપર હેત હોય ને એને હૃદયની વાત કહેવાય, બીજાને ના કહેવાય. ભગવાન શ્રીહરિએ એક વાર સુકાનંદ સ્વામીને વાત કરી, હે સુખ સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે. હરિચરિત્ર ચિંતામણીમાં આ વાત આવે છે. મહારાજે સુકાનંદ સ્વામીને વાત કરી કે આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે. કેવા મોટા છે? તો મૂર્તિમાં નક્ષર છે. એમની મોટપ જેમ છે તેમ અમારાથી પણ કહેવાતી નથી. કેમ જે આ લોકમાં બરોબરિયા ઘણા હોય, અને છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતમાં અમે એની જ મોટપ કહી છે. તે સમ ખાઈને સર્વે મુક્તમાં એને જ મોટા કહ્યા છે. અમારી મરજી પણ યથાર્થપણે એ જ જાણે છે. માટે તમે ગોપાળાનંદ સ્વામી સાથે હેત રાખજો, અને પૂછવું હોય તે હાથ જોડીને પૂછજો, અને નિર્માનીપણે રહેજો. મહારાજે સુકાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીની ઓળખાણ કરાવી કે તમારે ગોપાળાનંદ સ્વામી સાથે હેત રાખવું, તમારે કાંઈ પૂછવું હોય તો ગોપાળાનંદ સ્વામીને પૂછવું, નિર્માની ભાવે ગોપાળાનંદ સ્વામી પાસે રહેવું, આવી આજ્ઞા કરી મહારાજે.
એક તો સુકાનંદ સ્વામી પોતે સદગુરુ છે, સુકાનંદ સ્વામી પોતે સાધુતાની મૂર્તિ છે, તમામ પરમહંસો જે છે પરમહંસોમાં શ્રેષ્ઠ સદગુણી સાધુ છે એમ રઘુવીરજી મહારાજ દુર્ગપુર મહાત્મ્યમાં લખે છે, જે આપણે ગઈ કથામાં જોયું. એને પણ શ્રીજી મહારાજ એવું કહી શકે છે કે સુકાનંદ સ્વામી તમારે કંઈ હોય ને તો તમે ગોપાળન સ્વામીને પૂજજો. મહત્વનું એ નથી ગોપાળન સ્વામીને કીધું, મુક્તાનંદ સ્વામીને કેમ ના કીધું એ મહત્વનું નથી, એ તો શ્રીજી મહારાજને જેમ કરવું હોય એમ કરાવે, એને જે દ્વારા જે કામ કરવું હોય એ કરે, મહત્વનું એ નથી. પણ મહત્વનું શું છે કે સુકાનંદ સ્વામી આટલી મોટપ પર ગયેલા હોવા છતાંય મહારાજ એને કહી શકે છે કે તમે ગોપાળન સ્વામીની આજ્ઞામાં રહેજો. આ બહુ મહત્વનું છે. આ મહારાજ સુકાનંદ સ્વામીને કહી શકે છે ગોપાળન સ્વામીનો સમાગમ કરજો. પાછા સુકાનંદ સ્વામી એવા નથી કે ખાલી સાંભળીને એક કાનથી બીજા કાને કાઢી નાખે. સાંભળો, સુકાનંદ સ્વામી પોતે એવું કહેતા અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે કે ગોપાળન સ્વામી કેવા હતા, તો સુખ સ્વામી કહે સર્વ ક્રિયામાં સુકાનંદ સ્વામી હરિભક્તોને કે ગોપાળન સ્વામી એટલે દરેક ક્રિયામાં નિરંતર મહારાજને જેવા અક્ષરધામમાં છે તેવા જ પ્રત્યક્ષ દેખતા, જેમ ફાનસમાં દીવો દેખે તેમ સઘળા જીવો અને તેમાં રહેલા પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ દેખતા, છતાં પોતાના મુખે શ્વાસ લાગા ક્યારેય કરતા નહોતા, એક વખત બોલી ગયા કે હું આવી રીતે દેખું છું એવા સમર્થ હતા. આમ સુખ સ્વામી ગોપાળન સ્વામીનો મહિમા પોતાના હૈયામાં ધારતા અને સૌને સમજાવતા. સુકાનંદ સ્વામી મહારાજનો જ મહિમા ગાય છે એમ નહીં, પણ સુકાનંદ સ્વામી ગોપાળન સ્વામીનો પણ મહિમા ગાઈ શકે છે. આપણી જીભથી જ્યારે કોઈકનો મહિમા આપણે ખુલ્લા મોઢે ગાઈ શકીએ, આપણા હૃદયમાં આપણે કોઈ પણ સંત કે ભક્તનો મહિમા આપણા આત્માને સમજાવી શકીએ, ત્યારે માનવાનું કે હું મોક્ષનો અધિકારી થયો છું. જ્યાં સુધી કોઈનો મહિમા કહેતા આપણી જીભો ખચકાતી હોય, જ્યાં સુધી આપણે કોઈનો મહિમા કહેવામાં આપણને એમ બીક હોય કે હું બહુ મહિમા કહીશ, રસોડાની સેવા હોય ને સતીશભાઈ ને સુરેશભાઈ બે કરતા હોય, રસોડાના બહુ વખાણ થતા હોય, રસોડું બહુ સારું છે, બહુ સરસ થાય છે, સતીશભાઈ કહે તો અમારા સુરેશભાઈ સંભાળે ને એટલે જોવાનું જ નહીં, અને સુરેશભાઈ એમ કે અમારા સતીશભાઈ સંભાળે ને એટલે જોવાનું જ નહીં, ત્યારે પુરુષોત્તમ નારાયણ બેયમાં નિવાસ કરે. બહેનો અહીં આગળ સેવા કરતા હોય, રસોડું થતું હોય, એની અંદર 5 બહેનો હોય, રસોડું બહુ સરસ થાય છે, ઓલા બહેનો કે અમારે આ બહેનો હોય ને એટલે બહુ સારું, ઓલા બેન કે અમારે આ બહેન હોય ને બહુ સારું, એ હોય એટલે પછી સરસ જ થાય ને, પણ એમ ના કે હું છું થાય છે. કોઈને કહેતો નહીં પણ પોતાના આત્માને પણ છેતરપિંડી ના કરે કે પોતાને એવું થાય કે હું છું થાય છે. આવું જો ના થાય તો સમજવાનું કે મારામાં અખંડ ભગવાનનો નિવાસ આવે થવાની તૈયારી થઈ છે, ભગવાન આવે એન્ટર થઈ રહ્યા છે. પણ આવું થવું બહુ અઘરું છે. જીવ છે ને અહમ વૃત્તિના પાયા ઉપર ચાલતો આવ્યો છે, જન્મો જન્મથી અહમના પાટા ઉપર ટ્રેન દોડે છે. બે પાટા છે, અહમ અને મમત્વના, એની ઉપર ટ્રેન દોડી જ જાય, સ્પીડ તો ફૂલ છે. એટલે લાગે એવું કે સત્સંગમાં જબરું દોડે છે, પણ પાટા ખોટા છે, ટ્રેક ખોટા છે, પૂગવાના ક્યાંક છીએ. સમજાયું તમને? આપણું એવું જ છે, મારું ને તમારું બેયનું એવું છે. ક્યારે યશ દાન કરતા શીખીએ, યશ કોકને આપીએ, એકલો યશનો ટોપલો પહેરતા ના શીખીએ. યશ દાન વાળો, યશ દાન જેવું કોઈ દાન નથી, અને યશ દાની છે એ જ સાચો દાનવીર છે. જે બીજાને યશ આપી શકે એ જ સાચો દાનવીર છે. બીજાને યશ આપી શકાય? ઓહો, બહુ સરસ બધું સંગીતનું ચાલે છે, એ તો બ્રિજેશ ભગત ગાય એટલે સારું જ ચાલે ને, કુંજેશ ભગત વગાડે એટલે સરસ જ થાય ને. એમ યશ જયારે એકાબીજાને આપે ને આખો માહોલ જુદો થઈ જાય. અને ઓલો ખેંચે, હું હોત જ નહીં તો કેશિયા પર હું તમે ગાયન કરવાના હતા. ઓલો કે તું કેશિયો વગાડે પણ હું ગાતો જ ના હોત તો શું કરવાનો હતો. તે વેદાંત ભગત કે હું તબલું જ ના ખખડાવું તો હું તમે ગાય ગાયન કરવાના, લો એ કેવું લાગે. અને એમ કે વેદાંત ભગત કે અમારે કુંજેશ ભગત કેશિયાનું મિક્સ કરે ને મારું આગું પાછું થાય ને હરખું થઈ જાય. મને એમ થાય કે હું ગાવા માગું પાછું કરું પણ બ્રિજેશ ભગત અમારે ઝીલે એટલે મારી આખી ભૂલ સુધારી દે. હારું, એ કેવું લાગે, એ વાતાવરણ કેવું થાય, અને આપણા આત્માની અંદર કેવો આનંદ વર્તે, અહો 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 જ થયા કરે. ભગવાનને જવું હોય તો એ હૃદય છોડીને ના જઈ શકે. બોલો, આ સુકાનંદ સ્વામીનું આખ્યાન તો દાસત્વ ભક્તિનું આચાર્ય કરે ને એવું આખ્યાન છે. આપણને દાસત્વ ભક્તિના આચાર્ય કરી દે,
આપણને શ્રીજી મહારાજ અખંડ આપણા હૃદયમાં રમતા કરી દે એવું આ સુકાનંદ સ્વામીનું આખ્યાન છે. ઘણું બધું શીખવી જાય છે. જો સુક મુનિ કેવા છે, ગોપાળાનંદ સ્વામીની મોટપ સભામાં કે છે, બીજાની મોટપ તો કહેવાય, બીજાની મોટપ ક્યો કહેવાય, નિર્મત સરતા તેમાં ગણાય, નિર્મત સરતા તેમાં તો ગણાય, સુક મુનિમાં સાધુતા ભારે, સુક મુનિમાં સાધુતા ભારે, સુક મુનિમાં સાધુતા ભારે, સુક મુનિમાં સાધુતા ભારે, ગોપાળ સ્વામીને વખાણે દાડી, ગોપાળ સ્વામીને વખાણે દાડી, ગોપાળ સ્વામીને વખાણે ગોપાળ સ્વામીને વખાણે દાડી, મોટાની કૃપાથી બધું થાયા, મોટાની કૃપાથી બધું થાયા, આપ બળતી ન ભૂલાવું કાયા, આપ બળતી ન ભૂલાવું કાયા, જય જય આશ્ચર્ય તારી જે આશ્ચર્યકારી દેખાય, જે જે આશ્ચર્યકારી દેખાય, જે જે આશ્ચર્યકારી દેખાય, સમજો મોટા પુરુષે કર્યો ન્યાય, 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 બીજાની મોટપ તો કહેવાય નિર્મત્સરતા તેમાં ગણાય. બીજાની મોટપ જ્યારે કહી શકે ત્યારે નિર્મત્સર સંત અને ભક્ત છે. નિર્મત્સર અને નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. કાર્યાનીનું છઠ્ઠું વચનામૃત, ભાગવત ધર્મ એમાં જ નિવાસ કરે છે, એકાંતિક ધર્મ એમાં જ નિવાસ કરે છે. સુકાનંદ સ્વામી એવા છે, વારે વારે ગોપાળાનંદ સ્વામીના વખાન કરે છે, વારે વારે સદગુરુ મુક્તાનંદ સ્વામીના વખાન કરે છે. એમના જે સદગુણો છે એ સંતો ભક્તો સુધી પહોંચાડે છે. ગોપાળાનંદ સ્વામીના વખાણ સભામાં કરતા અને સ્વામીની અંદર એક એવો સદગુણ હતો કે સ્વામીમાં જે કોઈ સદગુણ હતા ને, સ્વામીનો આપણે આગળ જે કડી પહેલેથી ગાઈએ છીએ, કઈ કડી? એટલે સુકાનંદ સ્વામી હતા એની અંદર એક એવો સદગુણ હતો, પોતામાં જે આવે. સુકમુનિ કહેતા હું થોડું સારસ્વતને વ્યાકરણ ભણ્યો હતો, માત્ર 3 કાવ્યો ભણ્યો હતો, પરંતુ શ્રીહરિ અને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી વગેરે મોટા સંતોને બહુ રાજી કર્યા. તે બધાના રાજીપાના કારણે હું જાજુ ભણ્યો ન હોવા છતાં મોટા ગ્રંથોની ટીકાઓ લખતો, સંસ્કૃત ગ્રંથોનું શોધન કરતો, વિદ્વાનોને પણ પ્રશ્નોના જવાબ આપતો હતો. લો, આ હરિપ્રિયદાસજી સ્વામીનો ચોપડો, એના સંદર્ભમાંથી આ વાત સ્વામી બોલ્યા હતા એ લખી. સ્વામી કે હું કઈ જાજુ ભણ્યો નહોતો, પરંતુ રાજીપાથી મારી ઉપર ભગવાન અને મોટા સદગુરુઓનો જે રાજીપો હતો એના દ્વારા હું કેટલાયને જવાબો આપતો, સંસ્કૃત ગ્રંથોનું સંશોધન કરતો, આટલા બધા સદગુણી, આટલા બધા વિદવત્તા વાળા સાધુ હોવા છતાંય પોતાને એમ માને છે કે હું તો કઈ જાણતો જ નથી. એક વાત બહુ નક્કી છે, જે રાજીપાથી થાય છે એ કોઈ વાતે કરીને થતું નથી. રાજીપો મેળવવા માટે રાત ને દિવસ ઝંખો કે મારે રાજીપો મેળવવો છે. મહારાજ, ગુરુજી, સંતો, ભક્તો, એનો રાજીપો મેળવવો છે, રાજીપો મેળવવો છે. વખાણ નથી મેળવવા, વખાણ વાત જુદી છે, રાજીપો વાત જુદી છે. રાજીપો તો હૃદયને ઓગાળી નાખે રાજીપો કહેવાય, કઈ વખાણ કરી દે રાજીપો નથી. રાજીપાનો એક પ્રકાર છે, પણ વખાણ કર્યા હોય તો 90% રાજી ના પણ હોય, 10% રાજી હોય એવું બને. આપણી વ્યાખ્યા જુદી હોય કે કોઈના વખાણ બહુ કરે કે બહુ રાજી થઈ ગયા, પણ ના, એવું નથી હોતું. રાજીપો તો હૃદયમાં હોય છે, હૃદય દ્રવી જાય. સાધુને મહારાજને એની પર, મેં હમણાં કીધું ને કે આપણી ઊંચાઈ કઈ તો મહારાજ એનું મહારાજપણું ભૂલી જાય. રાજીપો જ્યારે કોઈ ઉપર થાય ત્યારે માણસ પોતે હું ક્યાં લેવલે છું ભૂલી જાય છે, એને રાજીપો કહેવાય. અને એવો રાજીપો મેળવાય ભગવાનનો, ગુરુજીનો, સંતોનો, ભક્તોનો, મોક્ષના માર્ગમાં કાંઈ બાકી ના રહ્યું.
માટે રાજીપો મેળવવા માટે રાત ને દિવસ તલપો, રાત ને દિવસ મહેનત કરો. રાજીપો મેળવવો છે, રાજીપો મેળવવો છે, રાજીપો મેળવવો છે, રાજીપો મેળવવો છે. બીજું કઈ મળ્યું કે ના મળ્યું, રાજીપો તો મેળવીએ. સુકાનંદ સ્વામીએ કીધું મારી અંદર જે કઈ છે રાજીપાનું જ છે, અને જેની અંદર જે કોઈ દૈવત દેખાય છે એ રાજીપાનું હોય છે. ગરડા મધ્યનું 45મું વચનામૃત મહારાજ કે સૂર્ય અને ચંદ્રએ પણ ક્યારેક ભગવાન અને ભગવાનના સાધુને રાજી કર્યા હશે, માટે જ એમાં એટલો પ્રકાશ છે. જેની અંદર જેટલું કઈ દૈવત દેખાય છે, જેમાં જેટલી તાકાત દેખાય છે, જેમાં જેટલો પ્રકાશ દેખાય છે, જેમાં જેટલી પ્રભા ને આભા દેખાય છે, એ કોઈકના રાજીપાનું કારણ છે. આપણી મહેનતનું કંઈ નથી, રાજીપાનું છે, રાજીપાથી થાય છે. ત્યાર પછી આ સુકાનંદ સ્વામીનું આખ્યાન પૂર્ણ કરીશું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેણા, તોય તે પારકા છે ઘરેણા, પેલા ગુણ તે છે. તેનાથી આપનો શોભે છે, તેનાથી આપનો શોભે છે. એટલે સુકાનંદ સ્વામી એની અંદર આટલા સદગુણો, પોતે સ્વામીએ કેટલા ગ્રંથોનું સંશોધન કર્યું છતાંય પણ મોટા મહારાજ અને મોટા સદગુરુઓને નિમિત્ત બનાવીને રાખતા. આપણા જીવનમાં પણ આપણાથી જે કંઈ સારું થાય એ મહારાજ અને મોટાનું છે, આવું રાખીએ.